મસ્ત વિદ્યાર્થી મિત્રો, સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 9 માં હું ઋષભ સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ પૂરા કર્યા, અંદાજિત 3. તો આજે આપણે એક નવા વિભાગ તરફ જવાનું છે, જે છે પોયમ. અને એમાં આપણે પ્રથમ પોયમનો અભ્યાસ આજે અહીં કરવાનો છે, જેનું નામ છે ધ લેવર. બરાબર ને? તો નદી કેવી ખળભળ વહેતી હોય છે, અને નદીનો વહેવાનો અવાજ પણ આપણને ખૂબ જ સુંદર લાગે છે. તો એવી જ એક અદ્ભુત કવિતા, એક અદ્ભુત કાવ્ય આપણે આજે અહીં સમજવાનું છે અને જાણવાનું છે. તો મિત્રો, આજની કવિતાની આપણે શરૂઆત કરીએ તો કાવ્યનું નામ છે લીવર. ચાલો તો એનો અભ્યાસ કરીએ. લીવર લીવર, લિટલ લીવર, નદી નદી, ઓ નાની નદી, લિટલ એટલે નાનું, નદી નદી, ઓ નાની નદી, બ્રાઇટ યુ, સ્પાર્કલ ઓન યોર વે. બ્રાઇટ, તો કે ભાઈ બ્રાઇટ યુ સ્પાર્કલ, તું એવી જાણે ચમકો છો, ઓન યોર વે, તારા વહેવાના રસ્તા ઉપર. બ્રાઇટનેસ, આપણે મોબાઈલ હોય તો એમાં આછું ઘાટું એવો આપણે લાઇટ આપણા મોબાઈલની રાખીએ છીએ, તો બ્રાઇટ, તું આછી અને થોડીક વાર ક્યારેક વધારે, સ્પાર્કલ ચમકતી ચમકતી તું જા છો, ઓન યોર વે તારા રસ્તા ઉપર. ઓવર ધ યલો પેબલ ડાન્સિંગ, તું તારા રસ્તામાં ક્યાં જા છો, તો કે તું રસ્તામાં ઓવર ધ યલો પેબલ, તું ઉપરથી પીળા કલરના પેબલ્સ, પથરાઓની ઉપરથી તું ડાન્સિંગ, નૃત્ય કરતી પસાર થા છો. ઓવર ધ યલો પેબલ ડાન્સિંગ, તો પીળા કલરના પેબલ્સ, પેબલ એટલે પથ્થર, નાના નાની જે આપણે પથરાઓ હોય છે એની વાત છે, કે તું પીળા રંગના નાના પથરાઓ ઉપરથી ડાન્સિંગ, નૃત્ય કરતી પસાર થા છો. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ ગ્લાન્સિંગ, અને તેમાં તને ફૂલો, ફ્લાવર્સ એટલે કે ફૂલો, એન્ડ ફોલિયેજ એટલે કે પાંદડાઓ, ગ્લાન્સિંગ તારી નજરે ચડે છે. તો અહીં બે શબ્દો આવ્યા, ફોલિયેજ, ફોલિયેજ એટલે એક પ્રકારના પાંદડા, અને ગ્લાન્સ એટલે કે આપણે જેને જોવું, લેન્સ શબ્દ તમે સાંભળ્યો હશે, એની જેવો સમાનાર્થી ગ્લેન્સ, ગ્લેન્સ એટલે પણ જોવું. તો તું પીળા કલરના પથરાઓ પરથી નૃત્ય કરતી જઈ રહી છો, થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ ગ્લાન્સિંગ, તો અને તને એમાં ફૂલો અને પાંદડાઓ ગ્લેન્સિંગ તારી નજર સામેથી પસાર થાય છે, લાઈક અ ચાઇલ્ડ પ્લે, અને તું કેવી લાગે છો, તો કે જાણે ચાઇલ્ડ એટ પ્લે, બાળક છે એ જેને રમતું હોય એની જેવી તું અહીં દેખા છો. તો આ એક નદીના બાળપણની વાત છે એ અહીં આપણને પૂરી કરી. હવે આગળ જઈએ. લીવર લીવર, સ્વેલિંગ લીવર, નદી નદી, ઓ વિશાળ નદી, સ્વેલિંગ એટલે વિશાળ કદ ધરાવતી નદી છે એની વાત છે. તો હવે એ જુઓ છો ને તમે કે એ નદી મોટી થઈ ગઈ છે, તો લીવર લીવર, સ્વેલિંગ લીવર, નદી નદી, અરે ઓ વિશાળ કદની નદી, ઓન યુ રશ, તું દોડીને પસાર થા છો, રફ કાચા રસ્તાઓ પરથી, એન્ડ સ્મૂથ ક્યારેક સરળ રસ્તાઓ પરથી. તો રશ એટલે દોડવું, રફ એટલે કાચું, અને સ્મૂથ એટલે એકદમ સરળ અથવા સપાટ. તો ઓન યુ રશ, થ્રુ રફ એન્ડ સ્મૂથ, તું દોડીને પસાર થા છો, રફ એટલે કે કાચા રસ્તા પરથી, એન્ડ સ્મૂથ એટલે કે
સરળ અથવા સીધા રસ્તા પરથી. કેવી રીતે? લાઉડર, ફાસ્ટર, બ્રોલી એન્ડ લિપિંગ. કેમ? તો કે લાઉડર અવાજ કરતી, ફાસ્ટર ઝડપથી, બ્રાઉલિંગ ઘોંઘાટ કરતી, એન્ડ લિપિંગ કૂદકા મારતી. તું પસાર થા છો ઓવર રોક્સ, પથરાઓ ઉપરથી, બાય રોઝ બેન્ક, ગુલાબથી ભરેલા કિનારા ઉપરથી. સ્વીપિંગ, તું વહેતી વહેતી પસાર થઈ રહી છો. તો રોક્સ એટલે પથ્થર, રોઝ બેન્ક ગુલાબના કિનારા, અને સ્વીપ એટલે વહેવું. તો શું કહે છે? લિવર લિવર સ્વેલિંગ લિવર, નદી નદી અરે ઓ વિશાળ કદની નદી. ઓન યુ રશ, તું દોડથી પસાર થા છો. રફ એન્ડ સ્મૂથ, કાચા અથવા તો સરળ અને સીધા રસ્તા પરથી. લાઉડર ફાસ્ટર બ્રોવિંગ લિપિંગ, કેવી રીતે પસાર થા છો? તો કે લાઉડર અવાજ કરતી, ખળખળ વહેતી હોય એટલે અવાજ થાય ને, તો એ વહેવાના અવાજથી. ફાસ્ટર, ઝડપથી તું જઈ રહી છો. બ્રાઉલિંગ, ઘોંઘાટ કરતી. એન્ડ લિપિંગ, કૂદકા મારતી, કારણ કે વહેતી હોય તો જાણે કૂદકા મારતી હોય એ રીતે જાય છે. ક્યાંથી? ઓવર રોક્સ, પથરાઓ ઉપરથી. બાય રોઝ બેન્ક, ગુલાબથી ભરેલા, ગુલાબ ઉગેલા હોય એનાથી ભરેલા કિનારા પરથી. સ્વીપિંગ, તું વહેતી જા છો. લાઈક અ ઇમ્પેટિયસ યુથ, જાણે અવિરત યુવાની જેમ પસાર થતી હોય તે રીતે. ઇમ્પેટિયસ એટલે અવિરત, સતત, અને યુથ એટલે યુવાન. તો કે જાણે અવિરત યુવાન છે એ આગળ વધતો હોય એ રીતે તું આગળ વધી રહી છો. તો અહીં આપણને નદીના બીજા ભાગની વાત કરી કે જેમાં એ જેમ યુવાન વ્યક્તિ છે આગળ વધતો હોય છે એ રીતે એ પોતે પણ આ રીતે આગળ વધી રહી છે. તો આ ભાગ સમજાણો. ચાલો હમે જઈએ. લિવર લિવર સ્વિમિંગ લિવર, નદી નદી અરે ઓ ઉછળતી નદી. બ્રિમિંગ, બ્રિમિંગ એટલે ઉછળવું. નદી નદી ઓ ઉછળતી નદી. બ્રોડ એન્ડ ડીપ, તું એકદમ વિશાળ અને ઊંડી છો. સ્ટીલ એઝ અ ટાઈમ, જેમ સમય વહેતો હોય છે તેમ. સ્વિમિંગ સ્ટીલ, તું એવી જ રીતે. સ્વિમિંગ સ્ટીલ, તું એવી જ રીતે. યેટ સ્ટીલ એન્ડ મોશન, તું હજુ સુધી એ જ રીતે શું કરે છો? સ્ટીલ ઇન મોશન, સમયની જેમ ગતિમાં વહે છો. મોશન એટલે શું થાય? ગતિ. તો વાક્ય સમજાણું ને. લિવર લિવર બ્રિમિંગ લિવર, નદી નદી ઓ ઉછળતી નદી. બ્રોડ એન્ડ ડીપ, તો વિશાળ અને ઊંડી છો. એન્ડ સ્ટીલ એઝ અ ટાઈમ, અને ક્યારેક સમયની જેમ સ્થિર છો. સ્વિમિંગ સ્ટીલ, અને માટે તું ક્યારેક. સ્વિમિંગ સ્ટીલ માટે તું હજી પણ ક્યારેક કેવી લાગે છો? યેટ સ્ટીલ ઇન અ મોશન, જાણે તું કોઈ સમયની જેમ મોશન ગતિમાં આગળ વધતી હો એમ આગળ વધો છો. અને ક્યાં તું આગળ વધો છો? તો કે ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, અને તું વહેતી વહેતી ઓનવર્ડ ધ ઓશન, દરિયાની તરફ તું આગળ ધસી જા છો. ટેન્ડિંગ એટલે ધસી જાઓ, ઓનવર્ડ્સ એટલે ની તરફ, અને ઓશન એટલે દરિયો. ટેન્ડિંગ ઓનવર્ડ ધ ઓશન, તું દરિયાની બાજુ આ રીતે ગતિમાં હો છો ત્યારે તું ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, તું દરિયાની તરફ ધસી જાશો. જસ્ટ લાઈક મોર્ટલ ફ્લેમ, અને માટે જ કેવો લાગે છે? તો કે તારા જીવનનો મોર્ટલ એટલે શ્રેષ્ઠ, અને પ્રાઇમ એટલે સમય. તો તારા જીવનનો આ એક શ્રેષ્ઠ સમય છે, બરાબર છે ને? આ એના ત્રીજા તબક્કાની વાત અહીં કરી છે, બરાબર છે ને? અને છેલ્લે વાત જોઈએ. લિવર લિવર હેડલોંગ લિવર, નદી નદી ઓ વિશાળ નદી. હેડલોંગ એટલે એક પ્રકારની વિશાળતા ધરાવતી નદી. ડાઉન યુ ડેશ ઇન ટુ ધ સી,
અને તું અંતે ડાઉન યુ અને તું અંતે નીચેની તરફ ડેશ આગળ વધ્યો છો ઇન ટુ ધ સી દરિયામાં. અંતે ક્યાં સમય જાય છે વહેતી વહેતી? તો કે એ દરિયામાં. ડાઉન યુ ડેશ અને અંતે તું દરિયામાં ડેશ સમાઈ જા છો ઇન ટુ ધ સી દરિયાની અંદર. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ. એ દરિયો એ છે કે જેની લાઈન ક્યારેય આપણે નેવર સાઉન્ડેડ, આપણે ક્યારેય એનો અવાજ સાંભળી શકતા નથી. ખૂબ દૂર સુધી દરિયાનો અવાજ ફેલાયેલો હોય છે. એન્ડ સી ધેટ સેલ હેટ નેવર રાઉન્ડેડ. અને દરિયો એ છે કે તમે ગમે એટલો તેરો, સેલ એટલે તરવું, તમે દરિયામાં ગમે એટલા તરો, નેવર રાઉન્ડેડ, એ ક્યારેય પૂરો થતો નથી. એમાં તો સમાઈ જા છો લાઈક અ ઇટર્નિટી. જાણે કે એ કેવી હોય છે? તો કે નદી શાશ્વત હોય એ રીતે તો ઇટર્નિટી શાશ્વત અનંત ક્યારેય નાશ નથી પામવાના એવા દરિયાની અંદર તો સમાઈ જા છો. તો મિત્રો સમજાણો ને? લિવર લિવર હેડલોંગ લિવર, નદી નદી ઓ વિશાળ નદી. ડાઉન યુ ડેશ ઇન ટુ ધ સી, તું નીચેની તરફ વહેતી ડેશ સમાઈ જા છો ઇન ટુ ધ સી દરિયામાં. સી એ દરિયામાં, ધેટ લાઈન કે જેની જે અંતિમ રેખા છે, હેટ નેવર સાઉન્ડેડ, એ અંતિમ રેખાનો અવાજ નેવર સાઉન્ડેડ આપણને ક્યારેય સંભળાતો નથી. સી ધેટ સેલ અને એ દરિયો છે કે જેમાં આપણે સેલ તરીએ, તો હેથ નેવર એ ક્યારેય રાઉન્ડેડ આપણે પૂરો કરી શકવાના નથી. બરાબર ને? એને તરીને ક્યારેય પૂરો કરી શકવાના નથી. એ દરિયામાં તું સમાઈ જા છો લાઈક અ ઇટરનિટી. જાણે એ શાશ્વત હોય, ક્યારેય અંત ન પામે તેવું હોય તે રીતે તું એમાં સમાઈ જા છો. બરાબર ને? તો મિત્રો અહીં આપણને નદીના ચાર તબક્કા જોવા મળ્યા. કયા કયા? તો કે પ્રથમ, ચાઇલ્ડ એ બાળકની જેમ આગળ વધતી જાય છે. પછી શેમાં પ્રવેશે છે? ઇમ્પેટિયસ યુથ, યુવાની અવસ્થામાં પ્રવેશે છે. પછી મોર્ટલ પ્રાઇમ, એના જીવનનો યુવાની પછીનો શ્રેષ્ઠ તબક્કો આવે છે એમાં. અને છેલ્લે તો કે ઇટર્નિટી, એ શાશ્વત, જેને આપણે પુખ્ત અવસ્થા પણ, સોરી યુવા અવસ્થા, અંતિમ અવસ્થા પણ કહીએ છીએ, એમાં શાશ્વત છે કે જે આવવાનું છે. અને એ રીતે એ દરિયામાં સમાઈ જાય છે કે જે દરિયાનો અવાજ આપણે ક્યારેય નથી સાંભળી શકતા, દૂર સુધી ફેલાયેલો હોય છે એટલે. અને એને ક્યારેય સેલ આપણે તરી શકતા નથી, કારણ કે નેવર રાઉન્ડેડ, એનો અંત, દરિયાનો અંત ક્યારેય આવતો નથી. તો એવા ઇટર્નિટી, એવા શાશ્વતતામાં આ નદી સમાઈ ગઈ. તો આ રીતે એના જીવનના ચાર તબક્કા આપણને અહીં જોવા મળ્યા. અને નદી કેવી રીતે મોટી થાય છે અને કઈ રીતે કાર્ય કરે છે એ આપણે જોયું. તો અહીં આ રીતે આ કાવ્યને આપણે વારંવાર સમજશો તો આ કવિતા સમજવી ખૂબ જ સહેલી લાગશે અને તરત સમજાશે. તો આ વાત સાથે અહીં હું વિરમું છું. અસ્તુ.